નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરીશું કે આપણા કપાસમાં આપણે પહેલો ડ્રોજ કઈ દવાનો છંટકાવ કરવો. કારણ કે બધા ખેડૂત મિત્રો શું કરતા હોય છે કે આપણે ખેડૂતોને ખબર ના હોય કે આપણે કઈ દવાનો છંટકાવ કરવો, અને આપણે ઊંચી દવા આપણે એમાં છંટકાવ કરી દેતા હોય છે. ત્યાર પછી આપણે જ્યારે કપાસ આપણો મોટો થાય ત્યારે આપણે જ્યારે દવાનો છંટકાવ કરીએ ત્યારે આપણે પૂરતું રિઝલ્ટ નથી મળતું. કારણ કે આપણે શરૂઆતમાંથી જ આપણે જો ઊંચો ડ્રોજ આપતા હોઈએ તો આપણે જ્યારે આપણા કપાસને જ્યારે જીવાત કે અથવા કોઈ અન્ય બીમારી લાગે તો આપણે જ્યારે આપણે પાછો આપણે ડ્રોજ આપીએ તો તેમાં આપણે સારું એવું રિઝલ્ટ ના મળતું હોય. તો આપણે જે કપાસ હોય તેમાં આપણે પહેલો ડ્રોજ કયો મારવો તેના વિશે આજે વાત કરીશું. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો, અને અમારી ચેનલ ઉપર તમે નવા આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી રાખજો. તો ખેડૂત મિત્રો, જ્યારે આપણે આપણો કપાસ નાનો હોય ત્યારે આપણે જો એમાં છંટકાવ કરવામાં આવે તો તે છે આપણે એમાં બે જાતની જીવાતો આવતી હોય છે. એક તો આપણે એક શત્રુ જીવાત હોય છે અને એક મિત્ર જીવાત હોય છે. પણ જો તમે એમાં ઓછો ડોઝ મારી દો તો જે આપણી મિત્ર જીવાત હોય તે નાશ પામતી હોય છે, તેથી જે શત્રુ જીવાત હોય તેનો ઉપદ્રવ વધે અને આપણે વારંવાર આપણે દવાનો છંટકાવ કરવો પડતો હોય છે અને ખર્ચો પણ વધે. તે માટે આપણે નોર્મલી ડ્રોજથી આપણે શરૂઆત કરવી જોઈએ. તો તેમાં આપણે જો જોઈએ તો એક છોડમાં આપણે જો 2-4 જીવાત દેખાતી હોય તો આપણે એમાં નીમનું જે તેલ આવે છે તેનો છંટકાવ કરવો જોઈએ. અને જે નીમનું તેલ આવતું હોય છે તે આપણે એનું આપણે માત્રા જોઈએ, ડ્રોજ જોઈએ, તો 1 લિટર આપણે નીમનું તેલ લેવાનું છે અને 1 એકરમાં આપણે 200 લિટર પાણી સાથે આપણે છંટકાવ કરવાનો હોય છે. તો જો આપણે આ નીમના ઓઇલથી આપણે શરૂઆત કરીએ તો જે આપણી શત્રુ જીવાત છે તે નાશ પામશે અને આપણી મિત્ર જીવાત જે છે તે પણ આપણે જીવિત રહેશે, તેથી આપણે તેમાં ખર્ચો ઓછો અને ફાયદો વધારે જોવા મળશે. અને જો તમને 10 થી વધારે તેમાં જો જીવાત દેખાતી હોય એક છોડમાં તો આપણે જે નીમ ઓઇલ હોય છે તેમની સાથે આપણે રોગર પણ આપણે આપી શકીએ. તો તેમનો ડ્રોજ આપણે જો રોગર તેમની સાથે નીમ ઓઇલની સાથે આપવું હોય તો આપણે તેના ડ્રોજ આપણે ફેરફાર કરવાનો હોય છે. તો તેમના ડ્રોજની જો વાત કરવામાં આવે તો રોગરની આપણે 300 ml રોગર લેવાની હોય છે અને 500 નીમ ઓઇલ લેવાનું હોય છે. એટલે આપણે ડ્રોજ હોય તે ઘટાડી દેવાનું હોય છે નીમ ઓઇલનો. તો જે નીમનું તેલ હોય છે તે 500 ml અને રોગર હોય છે તે 300 ml 200 લિટર પાણીની સાથે આપણે છંટકાવ કરી શકીએ. અને ત્યાર પછી જો આપણે રોગરનો તમે જો છંટકાવ કરતા હોય અને રિઝલ્ટ ના આવતું હોય તો અથવા આપણે જે નીમનું તેલ હોય છે તો તેમની સાથે આપણે મેલાથિયોન પણ આપણે છંટકાવ કરી શકીએ. તો તેમના ડ્રોજની વાત કરીએ તો 400 ml મેલાથિયોન અને 500 ml નીમ ઓઇલ 200 લિટર પાણી સાથે આપણે છંટકાવ કરી શકીએ. અથવા તો આપણે નીમ ઓઇલની સાથે સિજન્ટા કંપનીનું 1 તારા આમનું રિઝલ્ટ પણ બેસ્ટ હશે અને આ પણ તમે છંટકાવ કરી શકો છો. તો આમનો ડોઝ થોડોક ઓછો હોય છે. તો 1 તારા જો આપણે આપવું હોય તો નીમ ઓઇલની સાથે આપણે આપવું હોય તો 40 ગ્રામ આપણે 1 તારા લેવાનું છે, 500 ગ્રામ નીમ તેલ લેવાનું છે અને 200 લિટર પાણીની સાથે આપણે છંટકાવ કરવાનો હોય છે. અને જે પણ અમે તમને આ ડ્રોજ આપ્યા છે તે 1 એકર દીઠ આપવાના હોય છે. તો ખેડૂત મિત્રો, જો તમે 2-4 તમને જીવાત દેખાતી હોય તો ફક્ત નીમ ઓઇલ નીમ તેલનો છંટકાવ કરી શકો છો, અથવા તો તેમની સાથે જે આ 3 દવા અમે તમને જણાવી છે તેમાંથી કોઈ પણ 1 દવા લઈ અને આપણે છંટકાવ કરવાનો હોય છે. તો શરૂઆતમાં આપણે ઓછો ડ્રોજ આપવાનો નથી, કારણ કે જ્યારે આપણો કપાસ હોય તે એક તેમાં ઝાડની જેમ મોટો થતો હોય છે, 5-6 ફૂટનો લાંબો થતો હોય, તેથી આપણે પછી આગામી દિવસોમાં આપણે એવી એવી જીવાતોનો આપણે ડ્રોજ આપતા હોઈએ છીએ તો ખર્ચો છેલ્લે સુધીમાં આપણે વધી જતો હોય છે. તેથી આપણે જ્યારે આપણો કપાસ નાનો હોય ત્યારથી આપણે નોર્મલી ડ્રોજથી શરૂઆત કરવાની હોય છે. અને આગામી દિવસોમાં અમે તમને જે ખેડૂત મિત્રોને જે કપાસ હોય તે વૃદ્ધિ કરતો ના હોય તો તેમાં કયું ખાતર આપવું આપણે પહેલી વખત તે વિડીયો અમે તમને જણાવીશું. તો ખેડૂત મિત્રો, અમારી સાથે જોડાણા ના હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી રાખજો. વિડીયોમાં બસ એટલું. ધન્યવાદ. જય હિન્દ. વંદે માતરમ.